વધુ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. નિત્યાનંદની સાધિકાઓને એફએસએલ તપાસ માટે લઈ જવામાં આવી છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આ વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ તરફથી ધરપકડ કરેલી બંને સાધિકાઓને એફએસએલ લઈ જવાય છે. જપ્ત કરેલા લેપટોપ અને ટેબ્લેટની પણ મોકલી આપવામાં આવ્યા છે. તેમની પણ તપાસ કરાશે અને સાથે જ ડિજિટલ લોકરનો પણ પાસવર્ડ આરોપીઓએ આપ્યો ન હતો ત્યારે લોકર ગેસ કટરથી તોડીને પ્રયત્ન કરવામાં આવશે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે. નિત્યાનંદિતાના પાસપોર્ટના આધારે જ આ તમામ વિગતોની જાણ થઈ છે. નિત્યાનંદિતા નેપાળ થઈને ફરાર થઈ હોવાની પણ વિગતો સામે આવી રહી છે ત્યારે ડિજિટલ લોકર પ્રાણપ્રિયાના રૂમથી જ મળ્યું હતું. હવે બંને સાધિકાઓ પાસવર્ડ નથી બતાવી રહી તેને કારણે જ લોકર તોડવાની ફરજ પડી છે. મોબાઈલનો ડેટા પણ મળી શકે છે. એફએસએલને તપાસ માટે હાલ આ બંને સાધિકાઓ મોકલી દેવાઈ છે. હવે આ તપાસ બાદ જ અનેક મોટા ખુલાસાઓ પણ થવાની શક્યતાઓ છે. આશ્રમમાંથી આરોપીઓને સાથે રાખીને જે સર્ચ દરમિયાન લેપટોપ અને બધી વસ્તુ મળેલી, લેપટોપ ને મોબાઈલ ને બધું અમે સીલબંધ હાલતમાં કબજે કરી લીધેલું. એમાં એક લોકર અમને મળેલું હતું, ડિજિટલ લોકર હતું. એ જે તે વખતે આરોપીઓ પાસવર્ડ અમને આપેલ નહીં અને પાસવર્ડ એના મારફતે ખોલાવતા એ ખુલેલ નહીં, જેથા માટે અમને ફક્ત ડિજિટલ લોકર અમે કબજે કરેલું. એ આજે આરોપીઓની સાથે રાખીને ગાંધીનગર એફએસએલમાં અમને લઈ ગયેલા. એફએસએલમાં જઈને ડિજિટલ લોકર ખોલાવતા ત્યાં પણ ખુલેલ નથી, કારણ કે અતિ એના પાસવર્ડ નાખવાથી એ હેંગ થઈ ગયું છે. એટલા માટે પરત આવ્યા છે ને હવે એને કોઈ ગેસ કટરથી ખોલવાની કાર્યવાહી હાથ ધરશું. એફએસએલ એવું કીધું કે અતિ પાસવર્ડ એક ને એક ખોટા પાસવર્ડ નાખ્યા કરો એટલે બની શકે કે આ ડિજિટલ છે એટલે હેંગ થઈ જાય છે. એટલે બની શકે કે જે તે વખતે અમે એને સર્ચ કરીને લેતા હતા ત્યારે પાસવર્ડ અમને બતાવ્યો કે આ છે, એવું કરીને એને પાસવર્ડ અંદર નાખ્યો પણ પાસવર્ડ થી ખોલ્યું નહીં એટલે એનું કહેવાનું હતું કે ખોટા પાસવર્ડ થી ખોલ્યું છે. એ જ આરોપીઓ અમને બોલતા નથી પણ અમે લોકરની અંદર જે એની વેજન ઉપરથી કે એવું કંઈક અંદરથી જે અવાજ આવે છે એના ઉપરથી કોઈ મોબાઈલ કે કોઈ વસ્તુ હોય કે જેને અમારે ગુનાના કામે એવિડન્સ મળી શકે એવી શક્યતા છે, એટલા માટે હવે અમે એને ગેસ કટરથી ખોલવાની ટ્રાય કરશું. તો મોબાઈલ અને કેટલાક ડોક્યુમેન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મોબાઈલનો ડેટા પણ આ તપાસમાં મળી શકે અને આ મોબાઈલનો ડેટા જ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે નિત્યાનંદના જે પણ નિત્યાનંદી કરતૂતો છે તે આ મોબાઈલ દ્વારા જ તેના વ્યવહાર થતા હોય તેવી હાલ આશંકા છે. ધરપકડ કરેલી સાધિકાઓને એફએસએલ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. જપ્ત કરેલા લેપટોપ અને ટેબ્લેટ પણ એફએસએલમાં તપાસ માટે જ મોકલવામાં આવ્યા છે. ડિજિટલ લોકરનો પણ પાસવર્ડ આરોપીઓ નહોતો આપ્યો ત્યારે ગેસ કટરથી તોડીને લોકર ખોલવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. તમામ પ્રયાસો થઈ રહ્યા છે કે કોઈ પણ રીતે જે ડિજિટલ વર્લ્ડ છે તેમાંથી નિત્યાનંદ અંગે કોઈ પુરાવો મળે અથવા તો જે નિત્યાનંદિતા છે અને તેની બહેન છે તે અંગે પણ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. રવિ, શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? બંને સાધિકાઓને એફએસએલ મોકલી દેવાય છે? જો વાત કરવામાં આવે તો નિત્યાનંદ આશ્રમનો જે વિવાદ છે, વિવાદ દરમિયાન જે ડિજિટલ ઉપકરણો મળેલા હતા તેમાંથી એક મહત્વના ઉપકરણની જો વાત કરવામાં આવે તો ડિજિટલ લોકર એસઆઈટીના ટીમ દ્વારા જે પ્રાણ લીધા છે તેના રૂમમાંથી કબજે કરવામાં આવ્યું હતું. જો રિમાન્ડ દરમિયાનની જો વાત કરવામાં આવે તો રિમાન્ડ દરમિયાન જે બે સાધુઓ છે તે પોતે આ લોકરનો જે પાસવર્ડ છે તે આલતાનો હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ખોટા પાસવર્ડ નાખી અને જે લોકર છે તે હેંગ કરી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ એફએસએલની ટીમ છે તે લોકર સહિતના જે ઉપકરણો છે તે એફએસએલમાં મૂકી દેવામાં આવે છે અને જો એફએસએલ દ્વારા આ લોકર છે તેને ખોલવાનું પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો લોકર એફએસએલ દ્વારા પણ નહીં ખુલે તો તે લોકરને ગેસ કટરથી તોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો જે ડિજિટલ લોકરની જે વાત કરવામાં આવે તો ડિજિટલ લોકર છે પ્રાણપ્રિયાના રૂમમાંથી જ મળ્યું હતું. તેમાં ડિજિટલ લોકરની અંદર ખૂબ જ મહત્વની વસ્તુ એટલે કે એવિડન્સ હોઈ શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ સાજી સચવાઈ રહી છે. જો વાત કરવામાં આવે તો તે લોકરની અંદર મોબાઈલ સહિતના ડિજિટલ ડેટા હોવાની શક્યતાઓ હોવાનું હોય તો પ્રાથમિક અનુમાન લગાવી શકાય છે. જી બિલકુલ, આભાર રવિ માહિતી આપવા માટે.
તો હાલ તપાસ ચાલી રહી છે. એફએસએલની ટીમને પણ બંને સાધિકાઓ મોકલી દેવામાં આવી છે.